ચાલો આપણે અર્થસૂચક અંકો કોને કહેવાય જોઈએ ને. હવે આજે આપણે અર્થસૂચક અંકો છે એના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર કરવાની વાત કરવાની છે, બરોબર. તો પરિણામ જે આપણે મળે અર્થસૂચક અંકો છે એના દશાંશ ચિહ્નને જમણી બાજુના અંક કરતા વધારે કોઈ નહીં હોઈ શકે. એટલે ટૂંકમાં પોઈન્ટ પછીના જે ઓછામાં ઓછા આંકડા હોય ને, આપણી સાદી ભાષામાં કહીએ તો પોઈન્ટ પછીના ઓછામાં ઓછા આંકડા હોય આપણો જવાબ પણ એ રીતે જ હોવો જોઈએ. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજાય, ચોપડીનું જ એક્ઝામ્પલ લખીએ કે ભાઈ મારી આગળ આવી રીતના, અને જો અર્થસૂચક અંકોના સરવાળા બાદ બાકી કરવાનું એટલે બધા પોઈન્ટ ની જે પોઈન્ટ મૂકવાના રહીએ, સરવાળા કરતા તમને અમને આવડે છે, બરોબર. તો જો આપણે જો બુકમાં જે એક્ઝામ્પલ છે એ જ વાત કરીએ, 3 પછી નો અર્થસૂચક આપણે આગળ આપ્યો છે 1.012. હવે આ તમે સરવાળો કરો, આનો સરવાળો કરીએ તો આ 2 ના 2 આવ્યા, આ 1 ના 1 આવ્યા, બરોબર ને. અહીંયા તમે જોયું પૂછો આ 1 આયા, સોરી 1 ને 1 2 આવી જાય હે ને, 1 પછી 1 અને 1 ને 1 ઉધી ગયા 2 અને અહીંયા ઉધી ગયા 1, 8 ને 2 10 ને 1 11 બધા પડી 1 તો ઉધી ગયું 31.122. આ જવાબ તમે લખ્યા હોય તો ખોટો કહેવાય. શું કામ? તો કે જે અર્થસૂચક અંકોનો આપણે સરવાળો કર્યો એમાં સૌથી ઓછામાં ઓછા અર્થસૂચક અંકો કેમાં છે? જો આમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી હતી? 4. આમાં કેટલી હતી? 3. આમાં કેટલી છે? 3 ને 4. તો અર્થસૂચક અંકો સૌથી ઓછામાં ઓછા કેટલા છે? 3. તો આપણે જવાબમાં પણ અર્થસૂચક અંકો છે એના આપણા 3 જ હોવા જોઈએ. એટલે કે પોઈન્ટ પછી આમાં 1 આવે, આમાં પોઈન્ટ પછી 2 આવે, આમાં પોઈન્ટ પછી 3 આવે. તો તમારો જવાબ કેવી રીતે પોઈન્ટ પછી 3 આવે એટલે જે મેક્સિમમ થઈ ઈ ના આવે, આપણે પોઈન્ટ પછી 1 આંકડા વાળો જવાબ હોવો જોઈએ, બરોબર. એટલે કે જે આ 3 અંકો હોય એવો જવાબ લેવાનો છે. તો આપણો જવાબ 31.122 ના આવે એટલે બદલે 31.1 આવે અને આ જવાબ થાય 31.1. આ બાકીના 2 બગડા તમે ખોટા લઈ. હવે તમે લખ્યા હોય એવી રીતના જવાબ ખોટો થાય. એટલે આ બધી વસ્તુ ઝીણી ઝીણી બાબતો ધ્યાન રાખવાની છે. સમજાયું ને કે જે મિનિમમ આપણા જે સરવાળા કર્યો એમાં જે ઓછામાં ઓછા અર્થસૂચક અંકો હોય તો કેટલા છે? 3. તો આપણા જવાબમાં પણ 3 અર્થસૂચક અંકો જ રહેવા જોઈએ, વધવાનો જોઈએ. હવે જો આમ લખ્યું 31.122 તો અર્થસૂચક અંકો કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો એ ના, સમજાયું? તો આ નિયમ યાદ રાખો આપણા સરવાળા બાદબાકીનો. રેડી? હવે ગુણાકાર ભાગાકારમાં એમાં એ જ રૂલ સમજાવો. જેમ સરવાળા બાદબાકી એમ ગુણાકાર ભાગાકારમાં પણ આ જ યાદ રાખવાનું છે કે જે મિનિમમ આંકડો હોય એ જ જવાબમાં રહેવો જોઈએ. એનો પણ ચોપડીનો જે એક્ઝામ્પલ આપ્યું છે આપણે એ જ જોઈ ચર્ચા કરીએ. તો આમાં પણ જે બંને ક્રિયાઓમાં પણ પરિણામ અર્થસૂચક અંકને મૂળ સંખ્યા અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. એટલે સમજી ગયા ને કે જે સૌથી ઓછામાં ઓછો અર્થસૂચક અંકો વાળો હોય એટલો જ જવાબ આપણો હોવો જોઈએ. ચોપડી વાળા આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે 0.5 × 1.25. હવે આ બેનો ગુણાકાર તમે કેલ્ક્યુલેટરથી કરો 0.5 × 125 એટલે 3.125 આવે. હવે જોઈએ આમાં અર્થસૂચક અંકો કેટલા હતા? 2. અને આમાં અર્થસૂચક અંકો કેટલા છે? તો 3. ત્યારે આપણા જવાબમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી છે? 4. એનો મતલબ શું થયો? આ જવાબ ખોટો પડે. આપણા જવાબમાં પણ 2 જ અર્થસૂચક અંકો હોવા જોઈએ. તો 3.125 ને બદલે આપણો આ જવાબ ખોટો કરે 3.1 જવાબ લખો, એ સાચો જવાબ કયો? શું કામ? તો કે આપણે જે ગુણાકાર જે કર્યો તેમાં સૌથી ઓછામાં ઓછા અર્થસૂચક અંકો જેમાં હોય એ જવાબ માં આપણે એ વસ્તુ હોવી જોઈએ. હું તમને આ ચોપડીને શબ્દોના બદલે સેલી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો યાદ રાખજો 3.1 જવાબ આપણો સાચો થાય. રેડી? તો ઉપર જે આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરી બરોબર એના પરિણામો સીમિત લિમિટિંગમાં રાખવા પડે અને એના માટે આપણે સંખ્યા છે ને સન્નિકટન શબ્દ વાપર્યો છે. સન્નિકટન, સન્નિકટન રાઉન્ડ ઓફ, આ શબ્દ તમે સાંભળો રાઉન્ડ ઓફ. ઇંગ્લિશ શબ્દ આપણે લો ગુજરાતી ના હેલો રાઉન્ડ ઓફ કરવું, બરોબર. એટલે સન્નિકટન કરવું કહેવાય ગુજરાતીમાં, સન્નિકટન. ઇંગ્લિશમાં રાઉન્ડ ઓફ કરવું જોઈએ. તો સન્નિકટનના નિયમો આપણે જોવાના છે. રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમ
કે સંખ્યા છે ને રાઉન્ડ ઓફ કેમ અહીંયા મેં તમને ખબર હોય કે મેજર 31.122 હતા તો બે બગડા જવા દીધા અહીંયા 3.125 હતા તો 25 જવા દીધા તો એ જે મેં કહ્યું ને રાઉન્ડ ઓફ અથવા સન્નિકટન કહ્યું હવે એના નિયમ છે કે આ મન ભાવેમાં બગડો પાંચમાના બે બગડા જવા દીધા એમ ના રૂલ્સ પ્રમાણે આપણે એ આંકડાઓને દૂર કરવાના છે બરોબર આને અમે જે તો પેલા દૂર કીધા ને રૂલ્સ પ્રમાણે જ કીધા પણ આ રૂલ્સ ક્યાં છે હવે ભણવાના છે તો સન્નિકટન એટલે કે રાઉન્ડ ઓફ કરવાના નિયમ કે જો જમીન બાજુનો છેલ્લો આપણો 5 હોય 5 કરતા વધારે હોય બરોબર તેને દૂર કરવા માટે આપણે એની આગળના અંકો એમાં એક ઉમેરવો પડે એક્ઝામ્પલ થી બધું સમજે પેલો નિયમ કે 5 કરતા તમારા જવાબમાં છેલ્લો આપણો 5 કરતા વધારે હોય 5 કરતા વધુ હોય તો તમારે એના આગળના આંકડામાં 5 દૂર કરો પણ એના આગળના આંકડામાં એક એક્સ્ટ્રા ઉમેરવો પડે એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે ભાઈ મેં આવીશ નહીં કું 3.186 બરોબર એમાં આ 6 છે એ 5 કરતા વધુ કહેવાય બરોબર મારે 6 જોતો નથી કારણ કે આપણે જવાબ છે પોઈન્ટ પછી બે આંકડા જ રાખવો છે રાઉન્ડ ઓફ કર્યું કહેવાય સન્નિકટન કર્યું કહેવાય મારે પોઈન્ટ પછી બે જ આંકડા જોઈએ કેમ અહીંયા મારે પોઈન્ટ પછી એક આંકડો જોતો તો પછી જવા દીધે હવે મારે પોઈન્ટ પછી બે જ આંકડા જોઈએ તો આનો જવાબ છે એ હું થઈ જાય તો કે 3. આ 6 જવા દો 5 કરતા વધારે છે આગળના આંકડામાં એક ઉમેરી દેવાનો એટલે હું થઈ ગયા 3.19 અને હું બીરું કે ભાઈ રાઉન્ડ ઓફ પીરું કહેવાય સમજાવ 3.186 ના હું કરો નાખી આવડે 3.19 કર્યા 6 જવા દીધા એટલે આગળ એક ઉમેરી દીધો આવું બધું તમે ગણિતમાં નવમાં માં આવી ગયું બરોબર તો તમને ખ્યાલ હશે તો આને સન્નિકટન કર્યું કહેવાય બીજું જો 5 કરતા ઓછો આંકડો હોય જમણી બાજુ પાંચ કરતા કેવો હોય ઓછો હોય તો તેને દૂર કરવા માટે પણ આપણે તેની આગળના અંક કરતા કે જો અંક 5 કરતા ઓછો હોય તો તેને દૂર કરવામાં આવે છે પણ તેની આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી 5 કરતા ઓછો હોય તો તમારે આપણે જવા દેવાનું આગળ કઈ ઉમેરવાનું થતું નથી એટલે કે માની લો કે આમ લખું ચોપિયા રૂલ્સ પ્રમાણે 4.337 અને મારા પોઈન્ટ પછી બે જ આંકડા રાખવા છે તો 4 છે કેવો છે 5 કરતા નાનો છે એટલે આમાં કઈ કરવાનું નહીં અને જવાબ મૂકી દો 4.33 એડી નેક્સ્ટ જો 5 કરતા વધારે 5 કરતા ઓછો હોય તો આપણે જવા દેવાના બરોબર હવે 5 હોય તો છેલ્લો આપણો જમણી બાજુનો છેલ્લો આપણો 5 હોય તો વળી પાછું જોવું પડે સંભાવના 2 બરોબર કે જો જમણી બાજુનો છેલ્લો અંક 5 હોય તો તેનો પહેલાનો અંક છે એ બેકી છે કે એકી છે એ જોવું પડે બરોબર 5 હોય તો આપણે એની આગળનો અંક છે આગળનો અંક 5 હોય છે તો આપણો તો એના આગળનો અંક છે દેખી છે કે એકી છે એટલે ધ્યાનમાં રાખીએ ને રાઉન્ડ ઓફ એટલે કે સન્નિકટન કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 6.35 બરોબર 6.35 ને લખા અને લ્યો આ છેલ્લો આપણો 5 જ છે અને આગળનો આપણો કેવો છે એકી છે તો 6.35 છે તો છેલ્લા અંકનું સન્નિકટન કરવું હોય તો 3 ને બદલે આપણે હું લખવું પડે એક ઉમેરવું પડે એટલે હું કરશું 6.4 નાનો જવાબ થઈ ગયો 6.4 એક ઉમેરો સમજાઈ ગયું અને એકી હોય બરોબર તો કઈ ઉમેરવાનું થતું નથી અહીંયા એક્ઝામ્પલ લખી 6.25 જો છેલ્લા આપણો 5 આગળનો આપણો કેવો છે બેકી છે તો આનો જવાબ થશે 6.2 બરોબર તો આ સન્નિકટનના નિયમો છે જે જોઈ ગયો બધું આપણે આગળ ચાલવાનું છે